સુરત વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નમો ટેબ્લેટ મુદ્દે દેખાવો કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ તો હળવો બળપ્રયોગ. દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા માટે થઈને પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. બાંયધરી આપ્યા બાદ પણ ટેબ્લેટ ન અપાતા કુલપતિને રજૂઆત કરાઈ. વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નમો ટેબ્લેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ 2 વર્ષ સુધી નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓને નથી આપ્યા, જેને લઈને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા VNSGU ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ અહીં વિવિધ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. યુનિવર્સિટીમાં વિરોધ કરવા આવેલા વિદ્યાર્થીઓના દેખાવો બાદ ટોળા વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો. 16 માર્ચના દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ટેબ્લેટને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ લેખિતમાં વિદ્યાર્થીઓને બાંયધરી આપી હતી કે ટેબ્લેટનું વિતરણ કરાશે, પરંતુ હજુ સુધી ઉકેલ નથી આવ્યો. રાજ્યકક્ષાએ આ પ્રશ્નની રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિશેષમાં તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી જાય તે વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. કુલપતિ દ્વારા વારંવાર આવતા વાયદાને હવે વિદ્યાર્થીઓ ગણકારતા નથી. દર્શિત કોરાટ જણાવી રહ્યા છે કે છેલ્લા 2017થી રાજ્ય સરકાર દ્વારા નમો ટેબ્લેટ યોજના જાહેર કરાઈ. 2 વર્ષ પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા, આશરે 1.5 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોય. રૂપિયા ઉઘરાવ્યાને 2 વર્ષ વીત્યા છતાં પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ નથી મળ્યા. હવે યુનિવર્સિટી સિન્ડિકેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલા પૈસા પરત આપવામાં આવશે, જેથી માંગ ઉઠી છે કે એક તો પહેલા જે પૈસા ઉઘરાવી લીધા હતા, એક તરફ ફી લેટ ભરાય તો પેનલ્ટી વસૂલ કરાવે છે, તો વિદ્યાર્થીઓના નમો ટેબ્લેટના પૈસા સાચવીને બેઠા હોય તેના વ્યાજના પૈસા કોણ આપશે? એટલે કે 1.5 કરોડ કરતાં પણ વધારે રકમ યુનિવર્સિટી દ્વારા ઉઘરાવવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ તો પ્રાપ્ત થયા નહોતા, પણ એમની જે રકમ છે એ પણ યુનિવર્સિટી દ્વારા પરત કરવામાં આવી નહોતી. કાલે અચાનક સિન્ડિકેટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે નહીં, એમના જે પણ કંઈ 1000 રૂપિયા છે એ પરત કરી દેવામાં આવશે. હવે વાત એ છે કે જો આ વિદ્યાર્થીઓ મહામારીના સમયમાં થોડી પણ પોતાની ફી છે એક મહિનો પણ લેટ ભરે, તો એમની પાસેથી પેનલ્ટી રૂપે 2000 રૂપિયા યુનિવર્સિટી ઉઘરાવતી હોય છે. તો છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટી પણ અમારા 1.5 કરોડથી વધારે રૂપિયા પોતાની પાસે સાચવીને બેઠી છે. તો રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.